જિલ્લા પોલીસે આપેલી માહિતી મુજબ ગત તારીખ 1/8/2024 ના રોજ સવારે 7 વાગ્યે નવા બંદર પોલીસની વાસોદ ગામમાં ખોડિયાર મંદિરવાળી શેરીમાં એક રહેણાંક મકાનમાં ફળિયામાં લોહીલુહાણ હાલતમાં ખાટલામાં એક માણસ સુતેલી અવસ્થામાં પડેલ છે, જેથી તરત જ પોલીસ ત્યાં પહોંચી તપાસ કરતા જણાયું કે ખાટલામાં મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ કાનાભાઈ શિયાળનું કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે માથાના તથા કપાળના ભાગે ઘાતક હથિયારથી ગંભીર ઇજાઓ કરી અને જીવલેણ ઇજાઓ પહોંચાડી હત્યા કરી હતી, જેથી મૃતકના પુત્ર રણછોડભાઈ મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ શિયાળની ફરિયાદના આધારે નવા બંદર મરીન પોલીસે ગુનો દાખલ કર્યો હતો, જેમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ બનાવની તપાસ શરૂ કરી હતી. બનાવવાળી જગ્યાની એફએસએલ ટીમ અને ડોગ સ્કવોડ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન રિસોર્સિસ દ્વારા માહિતી એકત્ર કરી અલગ અલગ દિશાઓમાં તપાસ કરી મૃતક સાથે સંપર્ક ધરાવતા તેમજ અન્ય શકમંદને રાઉન્ડઅપ કરી તેઓની ઊંડાણપૂર્વક યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ઘરના જ ઘાતકી નીવડ્યા હોય તેમ પુત્રવધુ મંજુબેન રામભાઈ મસરીભાઈ શિયાળ, જમનાબેન ભરતભાઈ ભીમાભાઈ શિયાળ, ગીતાબેન વિજયભાઈ બાબુભાઈ વાજા તેમજ પૌત્ર જયદીપ રામભાઈ શિયાળ, ધંધો મચ્છીમારી ફરિયાદી પુત્ર રણછોડભાઈ મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ શિયાળ તમામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મંજુબેનને મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ સસરા થતા હોય તથા જમનાબેનના કાકાજી સસરા થતા હોય બંનેના પતિનું અવસાન થયું હોય તેમજ ગીતાબેન મૃતક સાથે પરિચયમાં હોય. ત્રણેય બહેનોનું આ મસરીભાઈ શારીરિક શોષણ કરી અવારનવાર ત્રાસ આપવામાં આવતો હતો. જયદીપ મૃતકનો પુત્ર તેમજ આરોપી જે ખુદ ફરિયાદી પણ હતો તે રણછોડ પુત્ર થતો હતો. મૃતક દ્વારા તેની માતાને આપવામાં આવતા શારીરિક ત્રાસથી કંટાળી તેમજ મૃતક દ્વારા રણછોડની પત્નીને પણ શાબ્દિક હરકતો કરી ત્રાસ આપવામાં આવતો હતો, જેના લીધે અવારનવાર ઝઘડો થતો હતો. તમામ આરોપીઓએ સાથે મળી મૃતક એકલો મકાનમાં ફળિયામાં સૂતો હતો ત્યારે મોડી રાત્રે બધાએ ભેગા મળીને પથારીમાં જ પકડીને મૃતકનું મોઢું દબાવી ઘાતક હથિયાર વડે માર મારી મકાનમાં જ હત્યા કરી હતી. ગીર સોમનાથના ઉના તાલુકાના વાસોજ ગામે એકલવાયુ જીવન જીવતા મસરીભાઈ કાનાભાઈ શિયાળ પગેથી વિકલાંગ હતા. પરિવારમાં બે દીકરા અને બે દીકરી સાસરે હતી. મોટા દીકરાનું અવસાન થઈ ગયું. નાનો દીકરો અલગથી ઘરની સામે બીજા ઘરમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. ગામના જ એક બહેન અને બહેનના ઘરે જ પુત્રીને પરણાવેલ, જેથી બે વખતનું જમવાનું પુત્રીના ઘરેથી આવતું. ગત તારીખ 1 ઓગસ્ટના રોજ મસરીભાઈ પોતાના એક ઓરડાના મકાનની બહાર ઓસરીમાં સૂતા હતા અને માથાના ભાગે 3 તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાટ ઉતારી દીધા હતા. પરિવારના નાના દીકરા સવારે ચા આપવા જતા લોહીલુહાણ હાલતમાં ખાટલામાં પડેલા જોઈ પોલીસને જાણ કરતા ઉના ડીવાયએસપી સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે પુત્રવધુ સહિત 5 શખ્સોએ જ પથારીમાં પકડી મોઢું દબાવી હથિયાર વડે મોભીનું ઢીમ ઢાળી દેનાર તમામ આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 1/8/2024 રોજ નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારના વાસોજ ગામે એક માણસનું ખૂન થયેલા હોવાની માહિતી ટેલિફોનિક પોલીસને મળેલી, જે આધારે પોલીસ સ્થળ ઉપર જઈને તપાસ કરતો એક ઈસમ એમનું નામ મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ કાનાભાઈ ચિયા, ઉંમર વર્ષ આશરે 60 વર્ષ, એમને સૂતેલી હાલતમાં ડેડ બોડી મળેલી, માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા મારી અને મોત નિપજાવેલું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાયું, જેથી તેમના પુત્રની ફરિયાદ લઈ અને નવા બંદર પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો. જે ગુનામાં આરોપીઓના કોઈના નામ નહોતા એટલે અનડિટેક ગુનો હતો. એ અનડિટેક ગુનો દાખલ થયા બાદ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાદડિયા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તરફથી સૂચનાઓ મળી આ વણ શોધાયેલો ગુનો છે, જે ગંભીર પ્રકારનો ગુનો છે, તો એને શોધી કાઢો. આ ઉપરી અધિકારીશ્રીઓની સૂચના આધારે લોકલ ક્રાઇમ LCB ના ઇન્ચાર્જ PI શ્રી જાડેજા સાહેબ, PI શ્રી વોરા સાહેબ તથા CTI શ્રી પટેલ સાહેબ અને સ્થાનિક નવા બંદર પોલીસ સ્ટેશનના PSI શ્રી ઝાલા સાહેબ, એ તમામે અલગ અલગ ટીમો બનાવી અને ખૂબ જ સઘન તપાસ શરૂ કરેલી કે ખરેખર આમાં કોણ સંડોવાયેલું છે. તપાસ દરમિયાન FSLનો ઉપયોગ કરવામાં આવેલો, ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરવામાં આવેલો અને હ્યુમન સોર્સિસ બાતમીદારો પોલીસના હોય છે
એનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ તમામ નેટવર્ક દ્વારા બધી ટીમોએ અલગ અલગ રીતે કામ કરી અને એક સંકલન ટીમ રૂપે તપાસ કરતો આ ગુનામાં એમના પરિવારના સભ્યો અને એમના કુટુંબની સ્ત્રીઓ સંડોવાયેલ હોવાનું તપાસમાં જણાયું. સાહેબ, કેટલા આરોપી છે, મારવાનું શું કારણ શું છે? હા, આ જે ખૂનનો ગુનો છે એમાં 5 આરોપી છે. એમાં એમનો પુત્ર, પૌત્ર, એમના દીકરાની વિધવા પત્ની અને બીજી 2 બહેનો, એમ 5 આરોપીઓ છે. એ તમામ આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા હોય અને ગુનાના કામે અટક કરવામાં આવશે. સાહેબ, આ ગુનામાં કોઈ આ મારવાનું કારણ જૂનું બંદૂક છે કે કોઈ જમીન કારણ છે કે કોઈ બીજું કોઈ કારણ? હાલની તપાસમાં મરણજનાનું જે ચારિત્ર્ય આ બનાવ બનવાનું મુખ્ય કારણ છે કે એમનું ચારિત્ર ખરાબ હતું. દારૂ પીવાની હાલતમાં એ એમના પરિવારની સ્ત્રીઓને રંજાડતા હતા અને બળજબરી પણ કરતા હોવાનું તપાસ દરમિયાન જણાવ્યું છે. જે કારણવશ આ મર્ડર કરવા લોકો મજબૂર બનેલા હોય એવું જણાય છે. સાહેબ, એમાં એવી વાત આવી છે કે જમીન બાબતનું કંઈ પડકાર છે? ના, જમીન બાબતનું તો હાલની કોઈ તપાસમાં આવ્યું નથી. જમીન ઓલરેડી 2 દીકરા છે એના, તો બંને દીકરાઓ જોડે જમીન છે, એમને ભાગે પડતી આપેલી છે. સર, અત્યારે કેટલા આરોપી ધરપકડ થઈ છે? હાલમાં 3 બહેનો છે અને 2 પુરુષ, એમ 5 આરોપીઓની ધરપકડ કરવામાં. જીડીસી ન્યૂઝ સાથે કે પાઠક, ગીર સોમનાથ.